गुड मॉर्निंग फ्रेंड्स, धोरण 12 विषय तत्वज्ञान। जेमां चेप्टर बीजा विषय आपणे समजूती मेळवानी। चेप्टर 1 માં તો આપણે આ રીતે સમજૂતી મેળવેલી હતી, કોષ્ટકને કરાવીને પરાયત રૂપને આધીન કરેલું। તો આપણે જોયું કે તર્કશાસ્ત્ર એ રૂપલક્ષી શાસ્ત્ર, રૂપ એટલે આ રીતે જે આપણે દલીલનું રૂપ કરીએ છીએ તેમ। તો દલીલોનું પ્રામાણ્ય નક્કી કરતી વખતે તર્કશાસ્ત્રી દલીલના વિષયને નહીં પણ દલીલના રૂપને ધ્યાનમાં રાખે, લેન દેન અંદર શું કે નહીં પણ એના રૂપ આધીને સાબિતી થતી હોય। તો જેમાં દલીલનું રૂપ છે એ સ્પષ્ટ કરીને સત્યતા કોષ્ટકની મદદથી તેને પ્રમાણ્ય કે અપ્રમાણ્ય નક્કી કરવામાં આવે। હવે આ સત્યતા કોષ્ટકની રીતની સમજૂતી મેળવવી હોય તો પહેલાં દલીલનું રૂપ અને એના સ્થાનાપતિ નિદર્શન બે વિષયની સમજૂતી મેળવવી જરૂરી છે। તો દલીલ માટેનું રૂપ એટલે જેમાં વિધાનું નહીં પણ વિધાન માટેના પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવતા હોય એવા પ્રતીકોની એવી વ્યવસ્થિત રચના છે। જો અહીંયા આપેલો છે મિત્રો, જેના પરિવર્તનના સ્થાને વિધાનો મૂકવામાં આવે તો એક પરિવર્તીના સ્થાને એકનો એક જ વિધાન મૂકવામાં આવે તો એમાંથી દલીલ મળે, જેમ કે પી સરથી ક્યુ, પી તેથી ક્યુ। હવે પી સરથી ક્યુ, ક્યુ તેથી પી પણ મેળવી શકીએ પણ નહીં, કા પીની બદલે આપણે એ ધારી અહીંયા બી ધારી અહીંયા એ લખીએ અહીંયા બી તો ચાલે। તો દલીલ માટેના રૂપના લક્ષણને મુદ્દા જોઈએ તો દલીલ માટેના રૂપમાં વિધાનો નહીં પણ વિધાન માટેના પરિવર્તીઓ અને તાર્કિક કારકોનો ઉપયોગ થાય છે। આ પરિવર્તીઓની વ્યવસ્થિત રચના ખાસ પ્રકારની હોય છે, જેમાં પરિવર્તીઓના સ્થાને જો વિધાનો મૂકવામાં આવે તો તેમાંથી પણ દલીલ મળે। એટલે જોઈએ કે પીના સ્થાને અનેરી મહેનત કરે છે, તેણે સફળતા પ્રાપ્ત, બે વિધાનો મૂકીએ તો અનેરી મહેનત કરે છે તેણી સફળતા પ્રાપ્ત કરે છે, તો અનેરી મહેનત કરે તેથી તેણી સફળતા પ્રાપ્ત કરે, બરાબર। હવે અનુક્રમે આપણે બીજું વિધાન પણ મૂકી શકીએ કે માનવી દ્રઢ મનોબળ કેળવે છે તેનું કાર્ય સિદ્ધ થાય છે। તો કે જો માનવી દ્રઢ મનોબળ કેળવે છે તો તેનું કાર્ય સિદ્ધ થાય છે, એટલે કે માનવી દ્રઢ મનોબળ કેળવે છે તેથી આ 3 ટપકા છે ને તેથી તેનું કાર્ય સિદ્ધ થાય છે। હવે સ્થાનાપતિ નિદર્શન આપણે જોઈએ। સ્થાનાપતિ નિદર્શન એટલે કોઈ વિધાનને ધારવાની બાબત આવે છે, બરાબર। તો જો અહીંયા હું ઉદાહરણ દ્વારા સમજાવું, જો વિદ્યાર્થીઓ, તમને આ પુસ્તકમાં આપ્યું છે બરાબર, સારી રીતે ભણે છે તો શાળાનું પરિણામ સુધરે છે, વિદ્યાર્થીઓ સારી રીતે ભણે છે બરાબર, તેથી શાળાનું પરિણામ સુધરે છે, બરાબર મિત્રો। વિદ્યાર્થી સારી રીતે ભણે એની બરાબર પી અને શાળાનું પરિણામ સુધરે એમાં ક્યુ, બરાબર। તો વિદ્યાર્થી સારી રીતે એટલે પી આવ્યું, જો ને તો શરતી બનશે ને, અને શાળાનું પરિણામ સુધરે ક્યુ। તો રચના દલીલ માટેનું રૂપ જ્યારે જોઈએ ત્યારે આ રીતે થશે, પી શરતી ક્યુ, પી તેથી ક્યુ। અચ્છા, તેથી છે એને આપણે એમનામાં જ રાખી છીએ, બરાબર મિત્રો। જો તમને બીજું પણ ઉદાહરણ આપ્યું છે કે કાતો નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે અથવા નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે, તો કાતો અથવા એટલે શેની નિશાની આવશે, વિકલ્પની। નિરાલી સામાન્ય સ્વભાવ પસંદ કરે પી, વિજ્ઞાન પ્રવાહ પસંદ કરે ક્યુ, તો
નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે નહીં. નહીં એટલે નીચે થયું મિત્રો, અને નિરાલી સામાન્ય પ્રવાહ એમાં આપણે પી ધાર્યું હતું તો પી આવ્યું, તેથી નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે એટલે ક્યુ બન્યું મિત્રો. હવે આ આપણે 11મા ધોરણમાં પણ સમજી ચૂક્યા હતા બરાબર મિત્રો. હવે એને પ્રમાણભૂત અને અપ્રમાણભૂતાધીન જોઈએ. તો તર્કશાસ્ત્રમાં દલીલ અભ્યાસનો અભ્યાસ કરે એટલે દલીલના સ્વરૂપને તેમજ તેના પ્રામાણ્ય અપ્રામાણ્ય અંગે આપણે 11મામાં તો વિગતવાર માહિતી મેળવેલી, પણ હંમેશા પ્રમાણભૂત કે અપ્રમાણભૂત હોય દલીલ એવું એ કહેતા, તેનો પ્રામાણ્ય અને અપ્રામાણ્યની ભાષામાં થઈ શકે એટલે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત રૂપમાં માત્ર લાક્ષણિકતા જ હોય છે. જ્યારે તર્કશાસ્ત્રમાં દલીલનું પ્રામાણ્ય જે રીતથી તપાસવામાં આવે તે સત્યતા કોષના પ્રત્યક્ષ રીતની પરિચય આપણે મેળવવાનું. હવે જો પ્રમાણભૂત દલીલ, તો પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા એ છે કે જો તેના આધાર વિધાન સત્ય હોય તો તેના ફલિત વિધાન પણ સત્ય જ હોય. અપ્રમાણભૂતમાં જોઈએ તો કે અપ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા એ છે કે તેના આધાર વિધાન સત્ય હોવા છતાં તે ફલિત વિધાન અસત્ય છે. આ બંને એની વ્યાખ્યા છે, તે તમારા હોમવર્કમાં પણ લખવાનું. તો મનોયત્ન 1.2.1 છે સોરી મિત્રો. હવે એમાં આપણે જોઈશું કે તમને એક આપેલું, હું એક ઉદાહરણ કરાવીશ, બાકીનું તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. તો જો કલાપી કવિ છે તો કલાપી કલ્પનાશીલ છે, કલાપી કવિ છે તેથી કલાપી કલ્પનાશીલ છે. આ રીતે લખી અને તમારામાં અક્ષરધારણ આમાં પી, આમાં ક્યુ, આમાં પી તેથી ક્યુ એટલે લખી શકો પી સરતી ક્યુ પી તેથી ક્યુ બની શકે આ રીતે બરાબર. તો આ બધા જ તમારું ઉદાહરણ બુકમાં તમારી લખી અને હોમવર્કમાં લખવાના રહેશે.